જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે મેં કર્યું છે જીવંતિકા માતાનું વ્રત. જીવંતિકા માતાનું વ્રત બાળકોની રક્ષા માટે આ વ્રત કરવામાં આવે છે. આમાં પિંક કલર અને રેડ કલરના કપડાં જ પહેરાય. અને બીજું કે આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે. હા, પ્રસાદીમાં તમે સોજીનો શીરો એ માતાજીને ધરાવી શકો છો. અને ઘઉંનો બનાવ હોય તો ગોળનો ઉપયોગ કરવામાં આવતો નથી. બસ એ પાટલા પર તમે માતાજીને ફોટો મૂકીને એની પૂજા કરવાની હોય છે. ગુલાબના ફૂલો માતાજીને ચડાવવાના હોય છે અને દીવો કરીને માતાજીની આરતી અને થાળ કરવાનો હોય છે. તો બસ આજે મેં ઉપવાસ કર્યો છે. આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે, રાત્રે જાગરણ કરવાનું હોય છે. તો જો તમને બતાવું, જીવંતિકા માતાનું વ્રત હોય એટલે આપણે દિલથી કરવાનું, ભગવાનની પ્રાર્થના કરવાની. બસ જગતમાં, ઘરમાં કે દુનિયાના બધા બાળકોની માતાજી રક્ષા કરે. બસ હું તો એ રીતની જ પ્રાર્થના કરું છું. અને પીળી વસ્તુ, કોઈ પણ વસ્તુ ઘઉંની હોય કે કોઈ પણ વસ્તુ ખવાતી નથી. અને પીળી વસ્તુ તો આ દિવસે અડવાની જ નહીં, પહેરવાની નહીં. આભૂષણ પણ આવી ગયા, કપડાં પણ આવી ગયા, પીળી વસ્તુ અડવાની જ નથી એમાં. હા, તમે ફ્રૂટ ખાઈ શકો છો, જ્યુસ પી શકો છો, પેડા ખાઈ શકો છો, હલવો ખાઈ શકો છો. બસ ચલો આરતી લઈ લો બધા. બધાના ધંધા પાણી મસ્ત ચાલે, ભગવાનની આરતી લઈ લો. ચલો બધા દર્શન કરી દેજો. બોલો જય જીવંતિકા માતા, જય જીવંતિકા માતા, જય જીવંતિકા માતા, જય જીવંતિકા માતા. બધાનું સારું કરજો ભગવાન.